ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું માનસરોવર વિદ્યાવિહાર તથા સહજાનંદ વિદ્યાલય તરફથી ગામિત અમી. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7 સેકન્ડ સેમિસ્ટરના યુનિટ 1 એમઆઈ લોસ્ટ વિશે આપણે ચર્ચા કરીશું. સૌ પ્રથમ તો યુનિટ 1 એમઆઈ લોસ્ટ જે આપણા પાઠનું ટાઇટલ છે, તો એનો અર્થ આપણે સમજીશું. એનો અર્થ થશે, શું હું ભૂલો પડ્યો છું? બરાબર. હવે આપણે એક્ટિવિટી 1માં આપણે જોઈએ કે બાજુમાં એક ચિત્ર આપ્યું છે, જેમાં શું એકદમ સ્થિર મુદ્રામાં એક વ્યક્તિ બેઠું છે અને એ કંઈક આસન કરી રહ્યું છે. તો સૌ પ્રથમ તો આપણે અહીં જે સૂચનાઓ આપી છે, સૂચનાઓ વિશે સમજીશું. તો હું તમને ઇંગ્લિશમાં વાક્ય વાંચતી જઈશ અને એનો અર્થ સમજાવતી જઈશ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એ ધ્યાનથી સાંભળવાનું છે. એક્ટિવિટી 1, યોર ટીચર વિલ ગીવ ધ ઇન્સ્ટ્રક્શન, ફોલો ધેમ. કે તમારા શિક્ષક તમને સૂચનાઓ આપશે, ફોલો ધેમ, તેનું અનુસરણ કરો. પહેલું છે, ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રીલ વિથ યોર રાઇટ થંબ. નોસ્ટ્રીલ એટલે કે નસકોરું. આપણે નાકમાં બે ભાગ આવે છે, જોયું છે ને, તો એક ડાબું નસકોરી અને એક જમણું. તો અહીં આપણને શું કીધું છે કે તમારે શું, ક્લોઝ એટલે કે બંધ કરવું, કે તમારે જમણી નસકોરી તમારા જમણા હાથના અંગૂઠા વડે બંધ કરવાની છે. એ પહેલો સ્ટેપ. બીજો સ્ટેપ, બ્રીથ ઇન સ્લોલી થ્રો યોર લેફ્ટ નોસ્ટ્રીલ ટીલ યોર લંગ્સ આર ફૂલ. બ્રીથ એટલે કે શ્વાસ લેવો, સ્લોલી એટલે કે ધીરે ધીરે, થ્રો એટલે કે દ્વારા, લેફ્ટ નોસ્ટ્રીલ એટલે કે ડાબી નસકોરી દ્વારા લંગ્સ, લંગ્સ એટલે કે ફેફસાઓ, કે જ્યાં સુધી તમારા ફેફસાઓમાં શ્વાસ ભરાઈ ન જાય ત્યાં સુધી તમારે શું કરવાનું છે, ડાબી નસકોરી દ્વારા ધીરે ધીરે શ્વાસ લેવાનો છે. ત્રીજું છે, નાવ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રીલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર. હવે શું કરવાનું છે તમારે, કે ડાબી નસકોરીને તમારા જમણા હાથની બીજી અને ત્રીજી આંગળી વડે બંધ કરી દેવાનું છે. રિમૂવ યોર થંબ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રીલ એન્ડ બ્રીથ આઉટ. પછી તમારે શું કરવાનું છે, કે તમારો જે જમણો અંગૂઠો તમે રાઇટ નોસ્ટ્રીલ કે જમણી નસકોરી પર મૂક્યો હતો, તો ત્યાંથી તમારે શું કરવાનું છે, એ અંગૂઠો ખસેડી લેવાનો છે અને શ્વાસ બહાર કાઢવાનો છે. પાંચમું, બ્રીથ ઇન સ્લોલી થ્રો યોર રાઇટ નોસ્ટ્રીલ. પછી શું કરવાનું છે, કે જમણી નસકોરીથી તમારે ધીરે ધીરે શ્વાસ લેવાનો છે. છઠ્ઠું, રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રીલ એન્ડ બ્રીથ આઉટ. પછી શું કરવાનું છે, કે આપણે ડાબી નસકોરી પર જે બે આંગળીઓ મૂકી હતી, તો એ બે આંગળીઓને ખસેડી લેવાની છે અને ધીરે ધીરે શ્વાસ બહાર કાઢવાનો છે. ખબર પડી, આ એક આપણું આસન જ છે. ફરી પાછું એકવાર, ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રીલ વિથ યોર રાઇટ થમ. કે તમારા જમણા હાથના જમણા અંગૂઠા વડે તમારે જમણી નસકોરીને બંધ કરવાનું છે. પછી બીજું છે, બ્રીથ ઇન સ્લોલી થ્રો યોર લેફ્ટ નોસ્ટ્રીલ ટીલ યોર લંગ્સ આર ફૂલ. કે જ્યાં સુધી તમારા ફેફસાઓમાં શ્વાસ ભરાઈ ન જાય ત્યાં સુધી તમારે ડાબી નસકોરી દ્વારા ધીરે ધીરે શ્વાસ લેવાનો છે. ત્રીજું, નાવ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રીલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર. પછી શું કરવાનું છે, કે ડાબી નસકોરીને તમારે શું કરવાનું છે, કે બીજી અને ત્રીજી આંગળી વડે બંધ કરી દેવાનું છે. ચોથું, રિમૂવ યોર થંબ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રીલ એન્ડ બ્રીથ આઉટ. પછી શું કરવાનું છે તમારે, કે તમારો અંગૂઠો જે તમે જમણી નસકોરી પર મૂક્યો હતો ત્યાંથી ખસેડી લેવાનો છે અને શ્વાસ બહાર કાઢવાનો છે. પાંચમું, બ્રીથ ઇન સ્લોલી થ્રો યોર રાઇટ નોસ્ટ્રીલ. પછી શું કરવાનું છે, ધીરે ધીરે તમારે શું કરવાનું છે, જમણી નસકોરીથી શ્વાસ લેવાનો છે. છઠ્ઠું, રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રીલ એન્ડ બ્રીથ આઉટ. પછી તમારી જે ડાબી નસકોરી જે છે ત્યાંથી તમારે તમારી આંગળીઓ ખસેડી લેવાની છે અને શ્વાસ બહાર કાઢવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારું એક્ટિવિટી 1ના મુદ્દાઓ, જે તમારે શું કરવાની છે, સૂચનાઓને વ્યવસ્થિત સમજવાની છે અને એ રીતે ક્રિયા કરવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો હવે એક્ટિવિટી 2,
પ્લે ધ ગેમ, રમત રમો, યોર ટીચર વિલ હેલ્પ યુ, કે તમારા શિક્ષક તમને મદદ કરશે. તો હવે હું તમને આ જે સૂચનાઓ છે એ સૂચનાઓનું ગુજરાતી કરી આપતી જઈશ, તેમ તેમ તમારે રમત રમવાની છે. ચલો હવે આપણે જોઈએ. ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર, લેફ્ટ એટલે કે ડાબો, ઇયર એટલે કાન, તમારા ડાબા કાનને વાકો વાળો. બ્લિંક યોર આઈસ 8-9, કે તમારી આંખોને 8 વાર ખોલ બંધ કરો. પિંચ યોર ફ્રેન્ડ, તમારા મિત્રને ચીમટો ભરો, ચીટકો ભરો એમ કહો ને તમે. હા, યોન 3 times, યોન એટલે બગાસા ખાવા, 3 વાર બગાસા ખાઓ. નોડ યોર હેડ વન્સ, તમારા માથાને 1 વાર હલાવો. સ્ટેન્ડ ઓન 1 leg ફોર અ મિનિટ, કે 1 પગ પર 1 મિનિટ સુધી ઊભા રહો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી એક્ટિવિટી તમારે ઘરે કરવાની છે. ચલો હવે એક્ટિવિટી નંબર 3. વેર ડુ યુ હિયર ધ સમ ફોલોઈંગ સેન્ટેન્સીસ, રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક, કે તમે નીચે આપેલા વાક્યો ક્યાં સાંભળ્યા છે તો એ જગ્યાનું નામ તમારે અહીં લખવાનું છે. ડિપોઝિટ યોર કેશ હિયર, કે તમારા પૈસા અહીં જમા કરાવો. ક્યાં આપણે જોઈએ, રેલવે સ્ટેશન પર જઈએ કે એરપોર્ટ પર જઈએ, ક્યાં જઈએ? ગુડ, બેંકમાં. ક્યાં જઈએ? બેંકમાં. તો બેંકનો સ્પેલિંગ આવશે BANK. ચલો, ધ વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ, કે મુલાકાતીઓને વિનંતી છે કે તેમણે પૂતળાઓને પકડવા નહીં. કેવું, ક્યાં હશે? મ્યુઝિયમ, MUSEUM, સંગ્રહાલય, જ્યાં બધી ઘણી બધી પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સરે રૂમ, કે ઘવાયેલા માણસને એક્સરે રૂમમાં લઈ જાઓ. ક્યાં આપણે સાંભળીએ? હોસ્પિટલ. હોસ્પિટલનો સ્પેલિંગ શું આવશે? HOSPITAL. ડૉક્ટર સોલંકી, પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ, કે ડૉક્ટર સોલંકી, કે ઇમરજન્સી વોર્ડમાં તરત હાજર થાઓ, મહેરબાની કરીને ઇમરજન્સી વોર્ડમાં પહોંચો. તો ક્યાં હોય ડૉક્ટર, ક્યાં મળે આપણને? કોણ કહેશે? વેરી ગુડ, હોસ્પિટલમાં. તો હોસ્પિટલનો સ્પેલિંગ આપણે ઉપર લખ્યો ને, તો એ જ લખવાનો છે, બરાબર ને? કોઈ બીજો નહીં લખશો. HOSPITAL. પાંચમું છે, નાવ વી ઇન્વાઇટ મિસ્ટર બંસલ ઝા ટુ કમ ઓન ધ સ્ટેજ, કે હવે આપણે શ્રીમાન બંસલને સ્ટેજ પર આમંત્રિત કરીશું. તો પ્રોગ્રામ હોલ, બરાબર, કોઈક એવો પ્રોગ્રામ હોય તો ત્યાં આપણે મહેમાનો હોય તો તેમનું સ્વાગત કરીએ ને, ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યા હોય તો મુખ્ય મહેમાન, બરાબર ને? તો અહીં આપણે લખશું પ્રોગ્રામ હોલ, PROGRAMMEHALL. મિસ્ટર પટેલ, પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિજિએટલી, કે શ્રીમાન પટેલ, મહેરબાની કરીને ટિકિટ વિન્ડો પર ઝડપથી પહોંચો. તાવ આપણે ક્યાં સાંભળીએ? રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન પર પણ એવું હોય ને, રેલવે સ્ટેશન પર આપણે ટિકિટ લેવા જવાની હોય ને, કદાચ આપણે કંઈક મિસ્ટેકથી ભૂલી ગયા હોય તો ફટાફટ આપણા માટે પણ સૂચના થાય ક્યારેક, બરાબર ને? એટલે શું થાય? રેલવે સ્ટેશન, RAILWAYSTATION. જો રેલવે સ્ટેશનનો સ્પેલિંગ ઉપર લખેલો જ છે. વ્યુઅર આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ ધેર સેલફોન્સ. ઓડિટોરિયમ હોલ, AUDITORIUMHALL. થિયેટરમાં પણ એવું હોય ને, THEATRE, થિયેટર લખી દેશું એવું હોય તો, બરાબર ને? THEATRE. યોર એટેન્શન પ્લીઝ, કે મહેરબાની કરીને આ તરફ ધ્યાન આપો. સ્કૂલમાં પણ આવા આપણે વાક્ય સાંભળીએ છીએ ને, જ્યારે ક્યારેક આપણા પ્રિન્સિપલ કંઈક સૂચના કરતા હોય, ક્લાસમાં આપણને શિક્ષક ભણાવતા હોય, તો એવું આપણે કહીએ ને કે બધાનું ધ્યાન અહીં શાંત રહો, સાંભળ્યું છે ને એવું? તો અહીં આપણે લખીશું સ્કૂલ, SCHOOL. ધ હાવરા એક્સપ્રેસ વિલ અરાઈવ ઓન ટાઈમ, કે હાવરા એક્સપ્રેસ જે ટ્રેન છે એ સમય પર આવી જશે. એવું ક્યાં સાંભળવા મળે છે? ટ્રેન છે તો રેલવે સ્ટેશન જ હોય ને. તો રેલવે સ્ટેશનનો સ્પેલિંગ શું આવશે? RAILWAYSTATION.
પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ગો ટુ પ્લેટફોર્મ નંબર 7 ડાકોર મેલા સ્પેશિયલ બસીસ, કે મુસાફરોને વિનંતી છે કે પ્લેટફોર્મ નંબર 7 પર તમારે ડાકોરના મેળામાં જવાવાળી બસ માટે પહોંચી જવું, એટલે બસ સ્ટેશન, બસ આવ્યું એટલે બસ સ્ટેશન, BUSTATE બસ સ્ટેશન, STATION. નાવ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 7 વિલ પરફોર્મ એન ઇંગ્લિશ પ્લે, કે આજે ધોરણ 7ના વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં એક નાટક રજૂ કરશે. તો ક્યાં આવશે? સ્કૂલ, SCH સ્કૂલ સ્ટેજ, SCHOOL STAGE, નહીં તો સ્કૂલ ફંક્શન, SCHOOL FUNCTION, બરાબર. સ્કૂલ ફંક્શન, સ્કૂલનો કોઈ ફંક્શન હોય તો જ આપણે આવા બધા પ્રોગ્રામનું આયોજન કર્યું હોય ને. ચલો હવે 12th. નાવ મિસ રાજલક્ષ્મી એન્ડ મિસ્ટર રાજગોપાલ વિલ પરફોર્મ ભરતનાટ્યમ, કે હવે શું કે શ્રીમતી કુમારી રાજલક્ષ્મી અને શ્રીમાન રાજગોપાલ ભરતનાટ્યમનું પરફોર્મન્સ કરશે, રજૂઆત કરશે. તો એ આવશે ઓડિટોરિયમ હોલ, AUDITORIUMHALL, ઓડિટોરિયમ હોલ. ફ્લાઇટ નંબર 363 ઇઝ ડિલેડ બાય એન અવર, કે ફ્લાઇટ નંબર 363 એ એક કલાક લેટ આવશે. તો શું આવશે? એરપોર્ટ, AIRPORT. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સમજ પડી ગઈ હશે. હવે આપણે આગળ જઈએ. બી સ્ટડી ધ મેપ, સ્ટડી ધ મેપ, અહીં આપણને મેપ આપ્યો છે, નકશો આપ્યો છે, બરાબર ને. તો હવે તો આપણે મોબાઈલમાં પણ સુવિધા છે, આપણે કશે પણ જવું હોય તો ગૂગલ મેપનો ઉપયોગ કરીને આપણે એ જગ્યા પૂછી જઈએ. મોટે ભાગે કોઈને પૂછવાની આપણને જરૂર પડતી નથી. તો અહીં જો ચાર રસ્તાઓ આપ્યા છે, SG રોડ, કોયલ રોડ, નેહરુ રોડ અને ગાંધી રોડ. તો SG રોડ પર શું છે જોઈએ? બેંક છે, પોલીસ સ્ટેશન છે, મ્યુઝિયમ છે. પછી કોયલ રોડ પર શું છે? એરપોર્ટ અને હોટેલ. નેહરુ રોડ પર શું છે? સ્કૂલ, થિયેટર, સુપરમાર્કેટ, બસ સ્ટોપ, લાઇબ્રેરી, ટુરિઝમ ઇન્ફોર્મેશન ઓફિસ, સિનેમા હોલ, કેફે. અને ગાંધી રોડ પર શું છે? હોસ્પિટલ, રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ અને પાર્ક. ખબર પડી ગઈ. તો એ હિસાબે હવે આપણે શું કરવાનું છે? આગળની એક્ટિવિટીમાં ખરા ખોટા કરવાના છે. ધ કેફે ઇઝ ઓન ધ કોર્નર ઓફ નેહરુ રોડ એન્ડ ગાંધી રોડ. ચલો કેફે ક્યાં છે આપણે જોઈએ? નેહરુ રોડ અને ગાંધી રોડ એ બેની વચ્ચે આવે છે કોર્નરમાં. હા, તો જવાબ શું આવશે? ટ્રુ. ટ્રુનો સ્પેલિંગ શું છે? TRUE. ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ. ચલો પોલીસ સ્ટેશનને ક્યાં બતાવ્યું છે? મ્યુઝિયમ અને બેંકની વચ્ચે, મ્યુઝિયમ અને બેંકની વચ્ચે આપણે જોઈએ પોલીસ સ્ટેશન. હા, સાચી વાત છે, બરાબર ને. એટલે બીજું પણ શું આવશે? ટ્રુ. ધ થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ SG રોડ એન્ડ કોયલ રોડ. ચલો થિયેટર જે છે એને ક્યાં બતાવ્યું છે? SG રોડ અને કોયલ રોડના કોર્નર પર. તો જોઈએ આપણે, કોયલ રોડ તો સાચો છે પણ નેહરુ રોડ છે, SG રોડની જગ્યા શું છે? નેહરુ રોડ. એટલે આપણો જવાબ શું આવશે? ફોલ્સ. ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ, કે લાઇબ્રેરી શાળાની નજીક છે. સાચી વાત. એટલે શું આવશે? ટ્રુ. ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન, કે બસ સ્ટોપ જે છે રેલવે સ્ટેશનની નજીક છે. ચલો આપણે જોઈએ મેપમાં, બસ સ્ટોપ તો આ તરફ છે, રેલવે સ્ટેશન ક્યાં છે? દૂર છે. એટલે શું આવશે? ફોલ્સ. ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ધ સિનેમા હોલ, કે મ્યુઝિયમ જે છે એ સિનેમા હોલની વિરુદ્ધ દિશામાં છે. એટલે શું આવશે? મ્યુઝિયમ અને સિનેમા હોલને આપણે જોઈએ ક્યાં છે. શું આવશે? ટ્રુ. શું આવશે? ટ્રુ. બિટવીન, હવે જો ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બોક્સ. હવે અહીં બોક્સ આપ્યા છે તો આપણે શું કરવાનું છે? કે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ચલો બિટવીન એટલે વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે પછી, નિયર એટલે કે પાસે, ઓન ધ કોર્નર ઓફ એટલે કે ખૂણા પર, ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે, બિહાઇન્ડ એટલે કે પાછળ,
ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ દિશામાં, બરાબર. તો આપણે જોઈએ ધ સુપર માર્કેટ ઇઝ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ. સુપર માર્કેટ જે છે એ બસ સ્ટોપની કઈ દિશામાં છે? નિયર. શું આવશે? નિયર, નજીક છે ને, એટલે ધ સુપર માર્કેટ ઇઝ નિયર ધ બસ સ્ટોપ. ધ કાર પાર્કિંગ ઇઝ ખાલી જગ્યા ધ એરપોર્ટ. ધ કાર પાર્કિંગ ઇઝ ખાલી જગ્યા ધ એરપોર્ટ. કાર પાર્કિંગ અને એરપોર્ટ ક્યાં છે? ઇઝ બિહાઇન્ડ ધ એરપોર્ટ. શું આવશે? બિહાઇન્ડ ધ એરપોર્ટ. ધ બેંક ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ. બેંક અને સ્કૂલને જોઈએ, બેંક ક્યાં છે? ઓપોઝિટ આવશે. બેંક ક્યાં છે? સ્કૂલ. ઓપોઝિટ આવશે. શું આવશે? ઓપોઝિટ. ધ બેંક ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ. ધ સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી. ધ સ્કૂલ ઇઝ ધ સ્કૂલ ઇઝ બિહાઇન્ડ આવશે. શું આવશે? બિહાઇન્ડ. સ્કૂલ જે છે બિહાઇન્ડ આવશે, બરાબર. સ્કૂલ ઇઝ ઇનફ્રન્ટ ઓફ ધ સ્કૂલ, ઇનફ્રન્ટ ઓફ ધ લાઇબ્રેરી. સ્કૂલ જે છે ઇનફ્રન્ટ ઓફ ધ લાઇબ્રેરી. સ્કૂલ જે છે એ લાઇબ્રેરીની સામે છે, લાઇબ્રેરીની પાછળ છે, એટલે નહીં બિહાઇન્ડ આવશે. ધ સ્કૂલ ઇઝ બિહાઇન્ડ ધ લાઇબ્રેરી. સોરી. ધ પોસ્ટ ઓફિસ ઇઝ ખાલી જગ્યા નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. કે ધ પોસ્ટ ઓફિસ એ નહેરુ રોડ અને ગાંધી રોડ જે છે એ ક્યાં છે? આપણે જોઈએ પહેલાં પોસ્ટ ઓફિસને શોધી કાઢો. નહેરુ રોડ અને ગાંધી રોડ ઓન ધ કોર્નર ઓફ. શું આવશે? ઓન ધ કોર્નર ઓફ. બરાબર, સમજ પડી ગઈ બધામાં જવાબ તમને વિદ્યાર્થી મિત્રો. ધ સુપર માર્કેટ ઇઝ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ. ધ સુપર માર્કેટ ઇઝ, તો તમારે આ બધી ખાલી જગ્યાઓના જવાબ ઉપરથી શોધીને લખવાના છે. મેં અત્યારે તમને એકવાર તો જવાબ કીધા જ છે, એટલા માટે જ એકવાર કીધા છે, બરાબર. એટલે ઉપરથી તમારે આપેલા જ છે ઉપર જવાબ, એટલે સીધા તમારે શું કરવાના છે? લખવાના જ રહેશે. રીડ ધ ડાયલોગ સાયલન્ટલી એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. કે તમારે શું કરવાનું છે? આ શાંતિથી આ ડાયલોગ સંવાદને વાંચો અને પછી એને ભજવો. ત્યાં રિસેપ્શનિસ્ટ અને ટુરિસ્ટ વચ્ચેની વાતચીત થઈ છે. તો આપણી જે આખી જે અહીંયા ડાયલોગ આપ્યા છે એમાં શું છે કે ટુરિસ્ટ જે છે એને મ્યુઝિયમમાં જવાનું છે, મ્યુઝિયમમાં ફરવા જવું છે, પણ ક્યાંથી જવાનું, રસ્તો કઈ તરફ છે એ એમને ખબર નથી. એટલે એ હોટલમાં રોકાયા છે તો ત્યાં રિસેપ્શનિસ્ટને પૂછે છે. તો રિસેપ્શનિસ્ટ સેઝ ગુડ મોર્નિંગ સર. ટુરિસ્ટ સેઝ ગુડ મોર્નિંગ. ઇઝ ધેર અ મ્યુઝિયમ નિયર બાય? ચલો, હવે રિસેપ્શનિસ્ટે ગુડ મોર્નિંગ કહ્યું ટુરિસ્ટને, એટલે પ્રવાસીને. તો એમણે પણ એને ગુડ મોર્નિંગ કહ્યું અને એને પૂછ્યું કે અહીં નજીકમાં કશે મ્યુઝિયમ છે? મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય. રિસેપ્શનિસ્ટ સેઝ યસ ધેર ઇઝ. તો રિસેપ્શનિસ્ટે કહ્યું હા છે ને ત્યાં. ટુરિસ્ટ સેઝ કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મ્યુઝિયમ પ્લેસ? ટુરિસ્ટે કહ્યું શું તું મને ત્યાં જવાનો મહેરબાની કરીને રસ્તો કહીશ? રિસેપ્શનિસ્ટ સેઝ યસ ઓફકોર્સ. હા, કેમ નહીં. ગો અલંગ કોયલ રોડ અન્ટિલ યુ કમ ટુ ધ એસજી રોડ. તમારે શું કરવાનું છે? કોયલ રોડથી સીધા જ, જ્યાં સુધી તમે એસજી રોડ પર પહોંચો નહીં ત્યાં સુધી તમારે કોયલ રોડથી સીધા જ ચાલતા જવાનું છે. ક્રોસ નહેરુ રોડ એન્ડ ટર્ન રાઇટ. પછી તમારે નહેરુ રોડને ક્રોસ કરવાનો છે, એને પાર કરવાનું છે અને પછી જમણી બાજુ વળી જવાનું છે. ગો પાસ્ટ ધ બેંક એન્ડ ધ પોલીસ સ્ટેશન. પછી તમારે શું કરવાનું છે? બેંક અને પોલીસ સ્ટેશનને પાર કરીને આગળ જવાનું છે. ઇટ્સ ઓન યોર લેફ્ટ. એ ક્યાં છે? તમારી ડાબી બાજુ જ છે. યુ કાન્ટ મિસ. તમારે એ રસ્તો ભૂલવો નહીં. ટુરિસ્ટ સેઝ થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર. રિસેપ્શનિસ્ટ સેઝ યુ આર વેલકમ. હવે શું કહે છે? હવે રિસેપ્શનિસ્ટે ટુરિસ્ટને ક્યાં જવા માટેનો રસ્તો પૂછ્યો હતો? સોરી, ટુરિસ્ટે રિસેપ્શનિસ્ટને મ્યુઝિયમમાં જવાનો, બરાબર. તો મ્યુઝિયમનો રસ્તો રિસેપ્શનિસ્ટે એમને કહ્યું હતું તે પ્રમાણે એમણે જવાનું હતું અને શું કહ્યું હતું કે તમારે આ રસ્તો ભૂલવાનો નથી, બરાબર. તો આપણે પણ ક્યારેક કશે જવાના હોય, અત્યારે તો ગૂગલ મેપની વ્યવસ્થા છે એટલે આપણે મોબાઈલમાં તરત જ લખીને આપણે શોધી લઈએ. પણ પહેલાંના સમયમાં શું હતું ખબર છે કે આપણે રસ્તો કદાચ ક્યાંક ભૂલા પડ્યા હોય તો આપણે આજુબાજુવાળાને પૂછીને પછી આગળ જવું પડતું હતું, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. તો તમને એક્ટિવિટી 1 અને 2
એક્ટિવિટી વન અને ટુ સારી રીતે એક્ટિવિટી વન ટુ અને થ્રી તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. તો ફરી પાછો એકવાર તમારે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવાનો છે. હવે આપણે આગળની એક્ટિવિટી હવે પછીના લેક્ચરમાં જોશું.